નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું નીતિન સર અને આજે આપણે ધોરણ 12 કોમર્સ પછી કારકિર્દી ઘડતર માટે શું કરી શકાય અથવા ધોરણ 12 કોમર્સ પછી કયા કયા અભ્યાસક્રમો છે તેના વિશે માહિતી મેળવવા આ કારકિર્દી માર્ગદર્શન લેક્ચરમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, આ માહિતી મેળવીએ એ પહેલા એક અગત્યની સૂચના કે વિડીયોને તમારે અંત સુધી નિહાળવાનો છે અને જો વિડીયો ગમે તો એને લાઈક કરશો, તમારા મિત્રને શેર કરશો અને હજુ સુધી જો તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલા આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, વધુ સમય ન બગાડતા આપણે આપણો વિડીયો શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો, કોમર્સ ફિલ્ડ એટલે રોજગારી ક્ષેત્રનું એક માધ્યમ કહેવાય અને કોમર્સ ફિલ્ડમાં રોજગારી માટેની ઘણી બધી તકો રહેલી છે, પરંતુ આપણે આપણી શક્તિ, સામર્થ્ય અને નબળાઈઓનો ખ્યાલ રાખી તથા આપણી રસ રુચિ પસંદગીના ક્ષેત્રોનો ખ્યાલ રાખી આગળના અભ્યાસક્રમોની પસંદગી આપણે કરવાની હોય છે. વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે ધોરણ 12 કોમર્સ પછીના અભ્યાસક્રમો જોઈએ તો એમાં બીકોમ, બીબીએ, બીસીએ તથા બીએસડબલ્યુ અને બીએસસી આઈટી જેવી બેચલર ડિગ્રીઓનો સમાવેશ થાય છે. એટલે કે જેટલી ડિગ્રીઓની અગાડી બી લાગેલો હોય એ બધી બેચલર ડિગ્રી કહેવાશે અને આ બેચલર ડિગ્રી સામાન્ય રીતે 3 વર્ષની મુદત ધરાવે છે, જેમાં બીકોમ એટલે કે બેચલર ઓફ કોમર્સ, બીબીએ બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, બીસીએ એટલે કે બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન, તદુપરાંત બીએસડબલ્યુ પણ છે કે જેને આપણે બેચલર ઓફ સોશિયલ વર્ક કહીએ છીએ, બીએસસી આઈટી એટલે કે બેચલર ઓફ કોમ્પ્યુટર સાયન્સ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. તો આવી બેચલર ડિગ્રીઓ જે 2 વર્ષની મુદત ધરાવતી હોય છે, તો આ બેચલર ડિગ્રી મેળવ્યા બાદ તેની 2 વર્ષની કે 3 વર્ષની માસ્ટર ડિગ્રી પણ થતી હોય છે, જેમાં એમ કોમ અને MBA 2 વર્ષનો કોર્સ હોય છે. MCOM એટલે કે માસ્ટર ઓફ કોમર્સ અને MBA એટલે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. જ્યારે MCA 3 વર્ષનો કોર્સ છે, એટલે કે MCA એટલે કે માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન. વિદ્યાર્થી મિત્રો, જો તમે BBA અને BCAની પસંદગી કરવા માંગતા હોય તો તમારે એટલું પહેલાં જાણી લેવું જોઈએ કે આ બંને કોર્સની માર્કેટમાં માંગ કેટલી છે. એટલે કે તમે આ બંને કોર્સ પસંદ કર્યા પછી માર્કેટમાં જ્યારે નોકરી શોધવા માટે જાઓ છો ત્યારે તમને એકદમ ઇઝીલી નોકરી મળે છે કે નથી મળતી એની માહિતી પણ તમારે પહેલાં મેળવી લેવી પડે છે, પછી જ તમારે BBA અથવા તો BCAના કોર્સની પસંદગી કરવી. જ્યારે બીકોમ એ એક એવો અભ્યાસક્રમ છે કે જે બીજી બધી માસ્ટર ડિગ્રીનો ગેટવે છે, એટલે કે બીકોમ પૂરું કર્યા પછી કોમર્સની બધી જ શાખાઓમાં તમને એકદમ ઇઝીલી પ્રવેશ મેળવી શકો. બરાબર, તો બીકોમ, BBA કે BCA તથા BSW કે BSc IT કરવું છે એ હવે તમારે તમારી પસંદગી પર આધાર રાખવો પડશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ વાત કરી એમ BCOM બીજી બધી માસ્ટર ડિગ્રીઓનો ગેટવે છે, તો સૌ પ્રથમ તો BCOM 3 વર્ષ પૂર્ણ કર્યા બાદ 2 વર્ષ MCOM એટલે કે માસ્ટર ડિગ્રીનો કોર્સ કરી શકાય અને ત્યારબાદ 2 વર્ષ માટે BEDની તાલીમ મેળવી ટીચરની જોબ માટે એપ્લાય કરી શકાય છે. તદુપરાંત BCOM પછી એન્ટ્રન્સ એક્ઝામ આપીને
एमबीए तथा एमसीए पण करी शकाय छे, एटले के बीबीए अने बीसीए कर्या वगर पण तमे एमबीए अने एमसीए मां एंट्रन टेस्ट आपीने प्रवेश मेळवी शको छो। एमबीए कर्या पछी तमे मार्केटिंग, फाइनांस तथा मैनेजमेंट जेवी जुदी जुदी शाखाओं में पण जॉब मेळवी शको छो, अथवा तो एमबीए पूर्ण कर्या पछी पोतानो कोई बिजनेस पण शुरू करी शको छो। एवी ज रीते एमसीए कर्या पछी कॉम्प्यूटर सॉफ्टवेरना निष्णांत बनी शको छो, अथवा तो पोतानो कोई कॉम्प्यूटर रिलेटेड बिजनेस शुरू करी शको छो। तदुपरांत पूना, हैदराबाद, बेंगलोर जेवी सिटी जे इन्फॉर्मेशन टेक्नोलॉजीना हब गणाय छे त्यां पण तमे जॉब माटे एप्लाय करी शको छो। એટલે કે બીકોમ એક એવી ડિગ્રી છે કે જેના માધ્યમથી તમે કોમર્સ ફિલ્ડની ઘણી બધી શાખાઓની અંદર પ્રવેશ મેળવી શકો છો, માટે બીકોમને આપણે માસ્ટર ડિગ્રીનો ગેટવે કહીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, બીકોમ, બીબીએ, બીસીએ જેવા અભ્યાસક્રમો સિવાય પણ કોમર્સમાં ઘણા બધા અગત્યના અભ્યાસક્રમો રહેલા છે, જેમાં સીએ એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, સીએસ કંપની સેક્રેટરી, આઈસીડબલ્યુએ કોર્સ એન્ડ વર્ક એકાઉન્ટ જેવા મહત્વના અભ્યાસક્રમો કોમર્સ ફિલ્ડની અંદર રહેલા છે। આ ત્રણ કોર્સ માટે આપણું લક્ષ્ય, ધ્યેય અને આપણું મન મક્કમ હોય તો ખૂબ સરળતાથી પોતાના ધ્યેયને આપણે અચીવ કરી શકીએ। તો હવે સીએ, સીએસ અને આઈસીડબલ્યુએમાં એન્ટ્રી કેવી રીતના મેળવવી, એટલે કે પ્રવેશ કેવી રીતના મેળવવો, એના વિશે પહેલાં તો વાત કરી લઈએ। તો કે સીએના અભ્યાસક્રમમાં દાખલ થવા માટે સૌ પ્રથમ તમારે સીએ ફાઉન્ડેશનની પરીક્ષા ક્લિયર કરવી જરૂરી છે। સીએ ફાઉન્ડેશન ક્લિયર થાય ત્યાર પછી સીએ ઇન્ટરમિડિયેટમાં પાસ થવું પડે અને છેલ્લે સીએ ફાઇનલમાં પાસ થવાથી સીએની ડિગ્રી આપણને પ્રાપ્ત થાય છે। આ કોર્સમાં ફાઉન્ડેશન માટેની એક્ઝામ દર 6 મહિને લેવાતી હોય છે, એ જ રીતના સીએસ અને આઈસીડબલ્યુએમાં પણ પ્રોસેસ છે। સીએસમાં પ્રવેશ મેળવવા માટે પણ પહેલાં સીએસ ફાઉન્ડેશનની પરીક્ષા ક્લિયર કરવી પડે, ત્યાર પછી સીએસ ઇન્ટરમિડિયેટ અને ત્યાર પછી સીએસ ફાઇનલ, આ ત્રણે ત્રણ પરીક્ષા ક્લિયર કરો એટલે તમને સીએસની ડિગ્રી પણ મળી જશે। એ જ પ્રમાણે આઈસીડબલ્યુએમાં પણ તમારે સૌ પ્રથમ આઈસીડબલ્યુએની ફાઉન્ડેશનની પરીક્ષા ક્લિયર કરવી પડે, ત્યાર પછી ઇન્ટરમિડિયેટની પરીક્ષા ક્લિયર કરો અને છેલ્લે આઈસીડબલ્યુએનું ફાઇનલ એક્ઝામ આપીને તમે આઈસીડબલ્યુએની ડિગ્રી પણ મેળવી શકો છો। વિદ્યાર્થી મિત્રો, આ ત્રણે ત્રણ કોર્સ ખૂબ મહેનતી છોકરાઓ કરે છે, આની અંદર મહેનત ખૂબ માંગી લે છે। તદુપરાંત તમારું અકાઉન્ટ એટલે કે નામાના મૂળ તત્વો વિષય પર પકડ ખૂબ અગત્યની છે, બરાબર? અને આ ત્રણે ત્રણ કોર્સ તમને સારામાં સારી સેલરી આપી શકે એમ છે, એટલે પાછળનું જીવન ધોરણ સુધારવું હોય તો અત્યારે મહેનત કરીને સીએ, સીએસ કે આઈસીડબલ્યુએમાં તમે પ્રવેશ મેળવી શકો છો।